સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. ડીસાના નાની આખોલ ગામમાં સાસરિયાના કથિત ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર. મૃતકના પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. અમીરગઢના માનપુરિયા ગામે વીજળીના વાયર અથડાતા તણખા જરવાથી લાગેલી આગમાં ગરીબ પશુપાલક પરિવારનો 50,000 ઘાસચારો બળીને રાખ. આગથી દાજેલી ભેંસની ભાજપ યુવા મોરચાની ટીમે કરાવી સારવાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગત સોમવારે જાહેર થઈ ગયા બાદ હવે રાજકીય માહોલ પણ ધીરે ધીરે ઠંડો પડવા માંડ્યો છે. જોકે હવે લોકો ગલી ગલીએ પરિણામોનું પોસ્ટમોર્ટમ કરતા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાની 9 પૈકીની મોટાભાગની બેઠકોના પરિણામોમાં જ્ઞાતિવાદ અને ઠાકોર સેનાના કોંગ્રેસ સાથેના જોડાણની અસર વર્તાઈ છે અને નોટાનો વિકલ્પ અપનાવવાની મતદારોની જાગૃતિએ પણ ઘણી બેઠકોના પરિણામો બદલી દીધા છે. બનાસકાંઠાના દિયોદર મતવિસ્તારમાં ઠાકોર સમાજના મત નિર્ણાયક હોવા છતાં ઠાકોર સમાજના ઉમેદવાર કેશાજી ચૌહાણનો પરાજય થતાં આ મતવિસ્તારમાં ઠાકોર સેના ઠાકોર સમાજના મતોનું વિભાજન કરવામાં સફળ નીવડી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એ જ રીતે પાલનપુર, દાંતા, વડગામ અને ધાનેરા મતવિસ્તારમાં પણ વિજયી બનેલા ઉમેદવારોને ઠાકોર સેનાનું સમર્થન મળ્યું હોવાનું સ્પષ્ટ રીતે ઉપસી આવ્યું છે. જ્યારે કાંકરેજ મતવિસ્તારમાં ઠાકોર સેનાના અગ્રણી મેદાનમાં હોવા છતાં ઠાકોર સમાજના મતોનું વિભાજન થવા સાથે ઇતર સમાજના મતદારો ભાજપની પડખે રહેતા આ બેઠક પર વર્ષો બાદ કમળ ખીલ્યું છે. એ જ રીતે થરાદ મતવિસ્તારમાં પણ કોંગ્રેસના આંતરિક વિખવાદ અને માવજીભાઈ પટેલની અપક્ષ ઉમેદવારી ભાજપને ફાયદો કરાવી ગઈ છે. સૌથી મહત્વનું પરિણામ ડીસા બેઠકનું જ રહ્યું છે. ડીસા બેઠક પર ભાજપની જીતમાં ઠાકોર અને માળી સમાજનું મજબૂત સમર્થન જ પરિણામલક્ષી પુરવાર થયું છે. ડીસા બેઠકના ચૂંટણી જંગમાં ચૂંટણી ઇન્ચાર્જ મગનલાલ માળી સહિત અન્ય અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ઉઠાવેલી જહેમતને પણ રંગ રાખ્યો છે અને ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યા અનપેક્ષિત લીડ સાથે ચૂંટાઈ આવ્યા છે. હવે ચૂંટણી સંપન્ન થયા બાદ નવી સરકારની રચના માટેની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે શંકરભાઈ ચૌધરી અને કેશાજી ચૌહાણના પરાજય બાદ નવી રાજ્ય સરકારમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરવાની તક કોને મળશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ વખતે પણ બનાસકાંઠામાંથી ભાજપના 2 ધારાસભ્યો નવા મંત્રીમંડળમાં પસંદગી પામે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. થરાદ બેઠક પરથી ચૂંટાઈ આવેલા પરબતભાઈ પટેલ પક્ષના બીડ અગ્રણી છે અને તેઓ અગાઉ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ રહી ચૂક્યા હોય. તેમના અનુભવને ધ્યાને લઈ આ વખતે ફરી તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થવાની પૂરી શક્યતા જણાય છે. જ્યારે ડીસાથી ચૂંટાયેલા શશિકાંતભાઈ પંડ્યા પહેલીવાર ધારાસભ્ય બન્યા હોવા છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાથેની તેમની નિકટતા અને તેઓ બ્રહ્મ સમાજમાંથી આવતા હોય નવી સરકારમાં શશિકાંતભાઈ પંડ્યાને પણ મંત્રીપદ મળવાની શક્યતાઓને નકારી શકાતી નથી. ગુજરાતની નવી સરકારનો શપથવિધિ સમારોહ આગામી 25 ડિસેમ્બરે યોજાય તેવી સંભાવનાઓ વચ્ચે આ શપથવિધિ સમારોહમાં પરબતભાઈ પટેલ અને શશિકાંતભાઈ પંડ્યા પણ મંત્રી તરીકે શપથ લેતા જોવા મળે તેવી મજબૂત શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. ધાનેરા વિધાનસભા બેઠકના ચૂંટણી જંગમાં નજીવા મતે પરાજિત થયેલા ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ
ધાનેરા વિકાસ માટે હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપી છે. ગત સોમવારે પરિણામની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો અને શુભેચ્છકો સાથે બેઠક યોજી સૌનો આભાર માન્યો હતો. ધાનેરા વિધાનસભા બેઠકનો ચૂંટણી જંગ લડેલા માવજીભાઈ દેસાઈએ એકદમ ટૂંકા ગાળામાં જ લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે અને લોકો પણ એક નવા ચહેરાથી પરિચિત થયા છે. ચૂંટણીમાં હાર જીત થતી આવી છે, છતાં સોમવારે ધાનેરા ખાતે યોજાયેલ સભામાં માવજીભાઈ દેસાઈએ પોતે ધાનેરાના ધારાસભ્ય જ હોવાનું જણાવી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના પ્રાણ પ્રશ્નો માટે હંમેશા નાગરિકો સાથે રહી તેમના કામો કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌ લોકોએ મને ધારાસભ્ય બનાવી દીધો છે અને બનાવવા માટે જ આપ લોકોએ મત આપ્યા છે. હવે ખાલી 1000 મત ઓછા થયા એના માટે કે હું ધારાસભ્ય મટી જતો નથી, તો આ વિસ્તારના લોકોનું કામ કરવા, આ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે અને સૌથી મોટો જે પાણીનો પ્રશ્ન છે એનું જે આપણે કામ સૌથી પહેલા પ્રાયોરિટીમાં હાથ ઉપર લીધું છે, તો એ મારે બનાસકાંઠાની 9 બેઠકોના પરિણામોની સોમવારે જાહેરાત થયા બાદ વિજેતા ઉમેદવારોએ તેમના મત વિસ્તારોમાં વિજય સરઘસ યોજી મતદારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. દિયોદર બેઠક પરથી ચૂંટાઈ આવેલા શિવાભાઈ ભુરિયા પણ પાલનપુરથી સીધા તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ લાખણી આવી પહોંચતા સ્થાનિક અગ્રણીઓએ નવા ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું. લાખણી ખાતે યોજાયેલ શિવાભાઈ ભુરિયાના વિજય સરઘસમાં લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે શિવાભાઈ ભુરિયાએ લાખણી ખાતે બિરાજમાન હિંગળાજ માતાના દર્શન કરી માતાજીના આશીર્વાદ પણ લીધા હતા. બનાસકાંઠાની વાવ બેઠક પર ખેલાયેલા પ્રતિષ્ઠાના જંગમાં ચૂંટાઈ આવેલા ગેનીબેન ઠાકોરે પણ ગત સોમવારે સાંજે પોતાના મત વિસ્તારમાં વિજય સરઘસ યોજી મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું. વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોર ભાભર આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગેનીબેન ઠાકોરે ભાભરમાં ભવ્ય વિજય સરઘસ યોજી મતદારોનું અભિવાદન ઝીલ્યા બાદ ભાભરના ખાડિયા મેદાનમાં જાહેર સભા યોજી વાવ મત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સક્રિય રહેવાની તત્પરતા વ્યક્ત કરી હતી. આ સભામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ગેનીબેન ઠાકોરે તેમના પર વિશ્વાસ મૂકવા બદલ ભાભર, વાવ અને સુઈગામ વિસ્તારની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં એમાં વાવ ભાભર ને સુઈગામનું તો ગૌરવ કહી શકાય કે જેની ઉત્તર ગુજરાતની ગુજરાતની નજર એમ હતી કે વાવ વિધાનસભામાં પરિણામ શું આવશે, પણ તમામ સમાજોએ વાવ ભાભર ને સુઈગામના તમામ જનતાએ મને ભવ્ય બહુમતીથી વિજય બનાવી એ બદલ ત્રણેય તાલુકાની તમામ સમાજની જનતાનો આભાર માનું છું. પડકારો જિલ્લામાં મેં કઈ બાકી રાખ્યું નથી. સરકાર હોય, સહકાર હોય, પૈસા હોય, દારૂની રેલમછેલ હોય, ધરણીધર જેવા પવિત્ર ધામમાં પણ ચૂંટણી જીતવા માટે કરીને જે સરકાર નશાબંધીની વાતો કરે, ગાંધીજીનું ગુજરાત સત્ય અહિંસાના રસ્તે ચાલવા વાળું અને એની અંદર હિંસાઓ થતી હોય, દારૂની રેલમછેલ થતી હોય, છતાં પણ તમામ લોકોએ, તમામ સમાજોએ એને એની અવગણના કરી અને અસત્ય સામે સત્યનો વિજય કર્યો એ બદલ મારે માત્ર એટલું જ કહેવાનું છે કે આ જનતા જનાદેશનો મારે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ, તમામ સમાજનો આભાર માનવો જોઈએ અને એમની બેન તરીકે, દીકરી તરીકે જ્યારે મને અપનાવી અને એક મામેરું ભર્યું છે ત્યારે એમને માતરની ભૂમિકા અદા કરી છે અને હું એમની કુવાસી તરીકે એની ભૂમિકા અદા કરીશ એની પણ હું ખાતરી આપું છું. આ વિસ્તારમાં નર્મદાની કેનાલનું પાણી હોય, આરોગ્યના પ્રશ્ન હોય, શિક્ષણના હોય, યુવાનોની રોજગારી હોય, લોકોની સલામતી માટેનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે મેં જનતાને આશીર્વાદ, જનતાને મેં ખાતરી આપી છે અને તમામનું સોલ્યુશન કરવા માટેનું વિધાનસભામાં હોય કે લોકલ લેવલે હોય એ હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. કાયદો અને વ્યવસ્થા મોટો સવાલ છે ભાભર શહેર માટેનો. ત્યારે મેં અત્યારે જાહેરમાં પણ કહ્યું છે
કે કોઈ પણ સમાજ ખરાબ હોતો નથી, પણ એ કોઈ પણ સમાજ હોય એમાં એક બે અસામાજિક તત્વો હોય તો તો પોતે પોતાની રીતે પોતાનો રસ્તો કરી લે, અને છતાં કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થશે તો જે કઈ સરકાર લેવલે કરવાનું થતું હોય, ધારાસભ્ય લેવલે કરવાનું થતું હોય તો હું એમની સાથે રહી અને ભાભરમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે સચવાય એના માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશ. બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પણ પોલીસે દારૂની હેરાફેરી સામે કડકાઈ ચાલુ જ રાખી છે. છેલ્લા કેટલાક સમયથી દારૂના મામલે ખૂબ કડકાઈ દાખવી રહેલી થરાદ પોલીસે ગઈ રાત્રે બનાસકાંઠાની રાજસ્થાન સાથેની બોર્ડર પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. થરાદ પોલીસે ગઈ રાત્રે ખોડા ચેકપોસ્ટ પર વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરી દારૂ ભરેલી વધુ એક ટ્રકને ઝડપી લીધી હતી. આ સફળ ઓપરેશન દરમિયાન થરાદ પોલીસે દારૂ અને ટ્રક સહિત 18 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. વડગામના નવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બીજા જ દિવસથી લોક પ્રશ્નો માટે લડતના કર્યા મંડાણ. ગ્રામ્ય વિસ્તારની રોડને લગતી સમસ્યાઓનો 45 દિવસમાં જ નિકાલ કરવાના અલ્ટિમેટમ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ડીસાના નાની આખોલ ગામમાં સાસરિયાના કથિત ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર. મૃતકના પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. અમીરગઢના માનપુરિયા ગામે વીજળીના વાયર અથડાતા તડખા જરવાથી લાગેલી આગમાં ગરીબ પશુપાલક પરિવારનો 50,000 નો ઘાસચારો બળીને રાખ. આગથી દાઝેલી ભેંસની ભાજપ યુવા મોરચાની ટીમે કરાવી સારવાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ધ અલ્ટિમેટ દૈનિક ન્યૂઝપેપરને પ્રાઇવેટ લિમિટેડ બનાવવાનું હોય, કાયમી ભાગીદારી બનવા ઇચ્છતા સાહસવીરોને અમૂલ્ય અવસર આપવા ઈચ્છીએ છીએ. આવો, જોડાવો અને ઉજ્જવળ કારકિર્દી બનાવો. મીટિંગ 24/12/2017 રવિવાર 11:00 AM. સ્થળ મેવાડા છાત્રાલય આદર્શ સ્કૂલની સામે, ડેરી રોડ, પાલનપુર. ઈચ્છુક હોય મીટિંગમાં ખાસ હાજર રહેવું. મીટિંગના અંતે ભોજન વ્યવસ્થા રાખેલ છે. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674-74. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. શારદાની સાડી એને અંગે સુહાગ. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોની ચૂંટણીનું પરિણામ ગત સોમવારે જાહેર થયા બાદ વડગામના નવા ધારાસભ્ય જીતના બીજા જ દિવસે પોતાના મતવિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે કામે લાગી ગયા છે. આંદોલનકારીમાંથી રાજકારણી બની વડગામના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા જિજ્ઞેશ મેવાણીએ આજે બીજા જ દિવસે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીએ ધસી જઈ વડગામ મતવિસ્તારના કેટલાક ગામોની રોડની સમસ્યા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડગામના નવા ચૂંટાયેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોતાના મતવિસ્તાર એવા વડગામ તાલુકામાં કરેલા ચૂંટણી પ્રવાસ દરમિયાન નવા શેરપુરા, હજુરપુરા, અશોકગઢ, કરસનપુરા, વર્ણાવાડા, કાલેડા સહિત અન્ય ગામોમાં રસ્તાની સમસ્યા જોવા મળી હતી, જેથી પોતાની જીતના બીજા જ દિવસે આ ગામોના રોડને લગતા પ્રશ્નો અંગે આજે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી 45 દિવસમાં જ યોગ્ય કાર્યવાહી કરવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું.
જો નિયત સમય મર્યાદામાં કામ ના થાય તો પછીના દિવસોમાં રોડ પર ઉતરી આંદોલન છેડવાની પણ ચીમકી જિગ્નેશ મેવાણી ઉચ્ચારી હતી. વડગામ 11 ની બેઠકના ધારાસભ્ય તરીકે આજથી જ મારી કામગીરી શરૂ થઈ ચૂકી છે. વડગામની અંદર ઇલેક્શનની કેમ્પેન દરમિયાન મેં વડગામના સૌ મતદાર ભાઈ બહેનોને એક પ્રોમિસ, એક વચન આપેલું કે તમે મને ચૂંટણીમાં મત આપો કે ના આપો, હું ચૂંટણી હારું કે જીતું બંને પરિસ્થિતિમાં તમારા જે બંધારણીય અધિકારો છે એના માટે ચોક્કસ એક સંઘર્ષના સાથી તરીકે તમારી સાથે સદાય ઊભો રહીશ. અને એના અમલીકરણના ભાગરૂપ આજે કેટલાક પ્રશ્નોની રજૂઆત આવેદનપત્ર આપીને પાલનપુર કલેક્ટરને કરી, ખાસ કરીને જેમાં મેં રજૂઆત કરી છે કે વડગામની બેઠકમાં એક નાનકડો આદિવાસી બેલ્ટ છે, ત્યાં ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ, વન અધિકારના કાયદા હેઠળ 400 જેટલી એપ્લિકેશન્સ એમની જે પેન્ડિંગ છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે, તેમજ સાથોસાથ કેટલાક ગામો જેમ કે કાલેડા, શેરપુરા, નવા પાંડવા, હસનપુરા, વર્ણાવાડા, હજુરપુરા, અશોકગઢ, આ બધા ગામોમાં મારી ફિલ્ડ વિઝિટ દરમિયાન, કેનવાસિંગ અને કેમ્પેનિંગ દરમિયાન બહેનોની વારંવાર ફરિયાદ આવતી હતી કે રસ્તા ખૂબ ખરાબ છે, ચોમાસામાં બહાર નીકળવું, ગામની બહાર જવું મુશ્કેલ બની જાય છે, એમ્બ્યુલન્સ 108ની સર્વિસ ત્યાં આવી શકતી નથી, પ્રેગ્નન્ટ બહેનોને ખૂબ મોટી તકલીફ પડે છે. એટલે તમે જો ધારાસભ્ય તરીકે ચૂંટાવ તો સૌથી પહેલી રજૂઆત અમારી બહેનો વતી આ રોડ રસ્તા માટે કરજો. એટલે આજના આવેદનપત્રના માધ્યમથી કલેક્ટર પાલનપુરને, બનાસકાંઠાના કલેક્ટરને મેં રજૂઆત કરી છે અને એમને કહ્યું છે કે તમે 15 દિવસ, મહિનો, સવા મહિનો તમે સમય લો, પણ બને એટલું જલ્દી આનું કામ શરૂ કરી દો. બાકી મારા મતક્ષેત્રના આ રસ્તા જો ના બન્યા તો રસ્તા ઉપર ઉતરતા મને આવડે છે. ડીસા શહેર વેપારી મથક તરીકે વિખ્યાત છે અને વેપારી મથક ડીસાની પ્રજા પણ વેપારી છે. ડીસાની પ્રજામાં કુદરતી રીતે જ ઈમાનદારીના ગુણો પડેલા છે, ત્યારે ડીસાની વેપારી પ્રજામાં રહેલા ઈમાનદારીના ગુણોનો વધુ એક દાખલો સામે આવ્યો છે. ડીસા શહેરમાં વેપાર જગત સાથે સંકળાયેલા અને શિવસેનાના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કર ડીસાના નામાંકિત વેપારી છે. ડીસા શહેરમાં SCW હાઈસ્કૂલ 4 રસ્તા નજીક પેઢી ધરાવતા કમલેશભાઈ વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે તેમની પેઢી પર બેઠા હતા, ત્યારે તેમની દુકાનની આગળથી પસાર થતા માર્ગ પર કોઈની પડી ગયેલી એક થેલી મળી આવી હતી. આ થેલીમાં માલ સામાન ભરેલો હોય કમલેશભાઈ ઠક્કરે આ થેલી તેના મૂળ માલિક સુધી પહોંચે તે માટે BK ન્યૂઝ ચેનલનો સંપર્ક કર્યો હતો અને BK ન્યૂઝ ચેનલના માધ્યમથી આ થેલી જેની હોય તે પોતાની ઓળખાણ આપી તેમની પેઢી પરથી પરત લઈ જાય તેવી અપીલ કરી છે. ગઈકાલે અમે મારી ઓફિસ ઉપર ઊભા અહીંયા બેઠા હતા, હું હતો, રવિભાઈ હતા, મનોજભાઈ ભીમાણી હતા, યોગેશભાઈ હતા અને આ છોકરો હતો, ત્યારે આ ટાઈમે જતાં જ મારી ઓફિસની સામે જ આ થેલી પડી ગઈ, કોઈની રાહદારીની કોઈ માણસ જતો હશે વ્યક્તિ, અને ખરેખર એ જગ્યા અમે જોઈ, વસ્તુમાં વસ્તુ સારી, આમદાર કિંમતી વસ્તુ હતી એટલે વસ્તુ લઈને અમે મૂકી દીધી થેલી કે ભાઈ આ બીજો કોઈ લઈ ના જાય. એના માટે આજરોજ અમે BK ન્યૂઝ ચેનલના માધ્યમથી ડીસાની આજુબાજુમાં જેની પણ આ થેલી હોય પોતાની ઓળખાણ આપી અને મારી ઓફિસે આવીને લઈ જાય. કમલેશભાઈ ઠક્કર, શિવસેના પ્રમુખ ઉત્તર ગુજરાત, શિવસેનાનું કાર્યાલય છે અમારા એસએલવી હાઈસ્કૂલની સામે, જે પણ પોતાની ઓળખાણ આપી અને આ થેલી લઈ જાય અને આ થેલીમાં વસ્તુ જે છે એ પોતાની ઓળખાણ આપી અને લઈ જાય, એના માટે અમારી ડીસાના નગરજનોને વિનંતી છે. બનાસકાંઠામાં સ્ત્રી અત્યાચારની વધતી જતી ઘટનાઓ વચ્ચે ડીસા તાલુકાના નાની આખુલ ગામની એક પરિણીતાએ ગત રવિવારે રાત્રે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ પરિણીતાને સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરી હોવાના આક્ષેપ સાથે મૃતકના પિયર પક્ષના લોકોએ 3 જણ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લાના વામૈયા ગામના વતની જયંતીજી કપૂરજી પરમારની પુત્રી પિંકીના લગ્ન 2 વર્ષ પૂર્વે ડીસાની નાની આખોલ ખાતે રહેતા પ્રવીરસિંહ મંગલસિંહ પરમાર સાથે થયા હતા. જોકે લગ્નના થોડા દિવસ બાદ સાસરિયા મહેણા ટોણા મારી તેણીને માનસિક શારીરિક ત્રાસ આપવા લાગતા પરિણીતાએ પિયરિયાઓને પણ જાણ કરી હતી, પરંતુ દીકરીના લગ્ન વિચ્છેદ ના થાય તે માટે પિયરિયાઓએ તેણીને સમજાવી હતી. જોકે રોજિંદા ત્રાસથી ભાંગી પડેલી 20 વર્ષે પરિણીતાએ ગત રવિવારે રાત્રે તેના ઘરે લોખંડની એંગલ પર દોરડું બાંધી ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં પિયરિયાએ નાની આખુલ દોડી આવ્યા બાદ આ મામલે મૃતકના પિતા જયંતિજી પરમારે પરિણીતાના પતિ પ્રવીણસિંહ મંગળસિંહ પરમાર, સસરા મંગળસિંહ અમરસિંહ પરમાર અને સાસુ માણકીબેન મંગળસિંહ પરમારે મૃતકને ત્રાસ આપી મરવા મજબૂર કરી હોવાના આક્ષેપ સાથે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. અમીરગઢના માનપુરિયા ગામે વીજળીના વાયર અથડાતા તડખા ઝરવાથી લાગેલી આગમાં ગરીબ પશુપાલક પરિવારનો 50,000 નો ઘાસચારો બળીને રાખ. આગથી દાઝેલી ભેંસની ભાજપ યુવા મોરચાની ટીમે કરાવી સારવાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો, જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ્ટ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12,000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગરપાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે ગઈરાત્રે થરાદ પોલીસ મથકની જીપને પણ અકસ્માત નડ્યો હતો. રોડ પર દોડી રહેલી પોલીસની ગાડીનું ટાયર અચાનક ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પોલીસ વાનના ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થઈ હતી, જોકે સદભાગ્યે આ અકસ્માતમાં જાનહાનિ ટળી જતા પોલીસ પરિવારે હાશકારો અનુભવ્યો હતો. બનાસકાંઠાના દિયોદર તાલુકાના મેસરા ગામે રહેતા પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ ઠાકોરનું મોટરસાયકલ દિયોદરના ઠાકોર બોર્ડિંગ પાસે પાર્ક કરેલું હતું. તે સમયે કોઈ અજાણ્યો શખ્સ આ મોટરસાયકલની ચોરી કરી જતા પ્રહલાદભાઈ ઠાકોરે દિયોદર પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે, જેના પગલે દિયોદર પોલીસે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના માનપુરા ગામે આજે વીજળીના વાયરોમાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગના કારણે એક ગરીબ પશુપાલક પરિવારને મોટું નુકસાન વેઠવાની નોબત આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ માનપુરિયા ગામે રહેતા જેતાભાઈ સુરતાજી વાઘેલાના રહેણાંક મકાન પરથી પસાર થતા વીજળીના વાયરો અથડાવાથી તણખા ઝરતા આજે બપોરે આ વાયર નીચે આવેલ ઝૂંપડામાં પડેલો ઘાસનો જથ્થો આગમાં લપેટાઈ ગયો હતો અને ઘટના સ્થળે બાંધેલી ભેંસ પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી. જો કે આ ઘટનાની જાણ થતાં ભાજપ યુવા મોરચાના સ્થાનિક કાર્યકરોએ માનપુરિયા ગામે દોડી જઈ આગ ઓલવ્યા બાદ ઇકબાલગઢના પશુ ચિકિત્સક ડોક્ટર કેએમ પટેલને બોલાવી આગથી દાઝી ગયેલી ભેંસની સારવાર કરાવી હતી. આ ઘટનામાં ઘાસનો જથ્થો બળી જતા ગરીબ પશુપાલકને 50,000 રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
કઈ નઈ, આ ઉપરથી વાયર જતા હતા એમાંથી આગ લાગી, અહીંયા સપરો બનાવેલું હતું, મારે ભેંસને આગ લાગી ગયો, ભેંસે બળી ગઈ અને ઘાસ હતો એ બળી ગયો, વેચાથી લાયેલું હતું બધું. કયું ગામ છે તમારું? માનપુરી. શું નામ તમારું? જેતાભાઈ. બરોબર. ભેંસ કેટલી બળી છે તમારે? ભેંસ ખાસી બળી છે અને ગોમ વાળા બધા આવીને બચાવી. બરોબર. હું ઘેર હાજર હતો ન હતો. કેટલું નુકસાન થયું છે અંદાજે તમારે? નુકસાન તો હવે 7,000 ની તો સાર લાયેલી. બરોબર બરોબર. 50,000 જેવું થયું હશે નુકસાન. શું નામ છે તમારું? જેતાભાઈ. હવે જોઈએ આજના ગનબજારના ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 855-873 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 670-687, ઘઉંના 355, બાજરીના 250-288, ગવાના 691-740, અડદના 715-810, રાજગરાના 770-811, મગફળીના ભાવ 700-810 તેમજ કપાસના ભાવ 950-960 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજબજારમાં આજે એરંડાની 510 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 613, ઘઉંની 5, બાજરીની 531, ગવાની 276, અડદની 32, રાજગરાની 40 અને મગફળીની 3,011 બોરી તેમજ કપાસની 230 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા વધીને 29,600 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા વધીને 38,000 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 200 રૂપિયા વધીને 37,800 રૂપિયા રહ્યો હતો. સમાચારના મુખ્ય સમાચારો પર ફરી એક નજર. લોક પ્રશ્નો માટે લડતના કર્યા મંડાણ. ગ્રામ્ય વિસ્તારની રોડ ને લગતી સમસ્યાઓનો 45 દિવસમાં જ નિકાલ કરવાના અલ્ટિમેટમ સાથે કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. ડીસાના નાની આખોલ ગામમાં સાસરિયાના કથિત ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર. મૃતકના પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. અમીરગઢના માનપુરિયા ગામે વીજળીના વાયર અથડાતા તણખા ઝરવાથી લાગેલી આગમાં ગરીબ પશુપાલક પરિવારનો 50,000 ઘાસચારો બળીને રાખ. આગથી દાઝેલી ભેંસની ભાજપ યુવા મોરચાની ટીમે કરાવી સારવાર. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.